मॉर्निंग बाळको, आजे आपणे एक नवी एक्टिविटी करवाना छे। तमने तमने छापकाम विषे तो खबर छे ने? तमे पंजानो छापकाम कर्यु छे, आंगळीनो छापकाम कर्यु छे, अंगूठानो कर्यु छे, पछी शाकभाजीनो छापकाम पण तमे कर्यु छे, पण आजे आपणे सूतळीनो छापकाम करीशुं। शेनो छापकाम करीशुं बाळको? सूतळीनो। सूतळीनो छापकाम करवा माटे आपणने कई कई वस्तुनी जरूर पड़शे, बताओ तमने हूँ। जुओ बाळको, एनी माटे आपणने जोईशे A4 साइजनो चार्ट पेपर। ए तमने स्टेशनरीमां मळशे। तमारा मम्मीने कहेजो के तमने स्टेशनरीमांथी A4 साइजनो चार्ट पेपर लावी आपे। पछी आपणने आ वॉटर कलरनी जरूर पड़शे। कया कलरनी जरूर पड़शे? वॉटर कलरनी। वॉटर कलरने आपणे आ डिशमां लेवानुं छे अने तेमां थोड़ुं पाणी उमेरवानुं छे। पाणी उमेरीने अने डिशमां आपणे कलर लेवानो छे, वॉटर कलर। अने पछी बीजो आपणने शुं जोईशे? स्केच पेन। आ स्केच पेन केम जोईशे बेटा? जुओ, आ स्केच पेनथी आपणे A4 साइज पेपरमां बॉर्ડર કરવાની છે, બરાબર? આ ચારે બાજુ આપણે A4 સાઈઝ ચાર્ટ પેપરમાં બોર્ડર કરી લેવાની છે, બરાબર? ખાલી સ્કેચ પેનથી બોર્ડર કરવાની નહીં તો આ લીટી સીધી થાય નહીં, એટલે આપણે એની માટે આ સ્કેલની પણ જરૂર પડશે, એટલે કે ફૂલપટ્ટી। બીજું આપણને શું જોઈશે? સૂત્રી। જુઓ, આ સૂત્રી છે ને, આપણને સૂત્રી જોઈશે। આપણું આજે છાપકામ શેનું છે? સૂત્રીનું। પછી આ જુઓ, ટીચરે આ સૂત્રી આ ચોરસ બોક્સમાં ભેરવી લીધી છે, એટલે કે વીંટાળી લીધી છે। તમારે ચોરસમાં વીંટાળવું હોય તો ચોરસમાં, ત્રિકોણમાં, લંબચોરસમાં, તમારે જે આકારમાં આ સૂત્રી વીંટાળવી હોય તમે તે આકારમાં સૂત્રી વીંટાળી શકો છો, બરાબર? ટીચરે તો ચોરસમાં વીંટાળેલું છે, હવે આ સૂત્રી ટીચરે ચોરસ બોક્સમાં વીંટાળી લીધું છે। હવે આને આપણે આ ઊંધું કરીને આ વોટર કલર લીધું છે ને ટીચરે, એમાં ભેરવી લઈશું। જુઓ, આ રીતે આ ભેરવીને પછી આપણે આને ચાર્ટ પેપર પર મૂકીશું। જુઓ, આ રીતે ચાર્ટ પેપર મૂકીને આને દબાઈ દેવાનું છે। જુઓ કેટલું સરસ થયું, થયું ને? હવે આપણે એ રીતે બીજું પણ છાપકામ કરવાનું છે। જુઓ, તમારે ચાર્ટ પેપર પર જેટલા છાપકામ કરવા હોય એટલા તમે કરી શકો છો। પછી આ છાપકામ થઈ જાય પછી તમારે આની પર આંખ દોરવી હોય તો તમે આંખ પણ દોરી શકો છો, બરાબર? જુઓ, આ રીતે ટીચરે આની ઉપર આંખ દોરી દીધી છે, દોરીને હવે ટીચર અહીંયા એના હાથ દોરશે। જુઓ, ટીચરે એની આંખો પણ દોરી અને એના હાથ પણ દોર્યા। આ રીતે તમારે છાપકામ કરીને તમારે જે દોરવું હોય એ તમે દોરી શકો છો। આ છાપકામને તમે તમારી રીતે ડેકોરેશન પણ કરી શકો છો। આ રીતે તમારે સૂત્રીનું છાપકામ કરવાનું છે અને ઉપર હેડિંગ પણ આપવાનું છે। જુઓ, ટીચરે લખ્યું છે ને સૂત્રીનું છાપકામ, એ રીતે તમારે પણ મમ્મી પાસે લખાવવાનું છે અને આનો ફોટો ટીચરને મોકલાવવાનો છે। ગુડ બાય।